हेलो विद्यार्थी मित्रों, आपणे सामायिक श्रेणी में बे विडियो भाग जोया, जेमा पहला भाग में आपणे जोयुं के सामायिक श्रेणी नो अर्थ अने व्याख्याओ जोई। तो अर्थ अने व्याख्याओ आपणे अलग अलग रीते जोई। त्यारबाद आपणे बीजो भाग जोयो, बीजा भाग में आपणे सामायिक श्रेणीना उपयोगो जोया, साथे आपणे बे घटको जोया हता। रिपीट करीए बे घटकोमां, तो एक दीर्घकालीन घटक जोयुं, बीजुं आपणे जोयुं मौसमी घटक। आजे आपणे त्रीजुं घटक जोवा जई रह्या छीए, तो त्रीजुं घटक छे चक्रीय घटक। तो आ चक्रीय घटक कोने कहे छे? तो के सामायिक श्रेणीना एक वर्षथी वधु समयगाळा माटे, याद राखजो, एक वर्षथी वधु समयगाळा माटे लगभग नियमित वधघट थती होय तो तेने चक्रीय घटक कहे छे। लगभग नियमित एटले ચોક્કસ એવું હોતું નથી કે નિયમિત હોય જ, પણ લગભગ નિયમિત ઘટક અસર વધઘટ થતી હોય છે તો આને ચક્રિય ઘટક કહે છે। હવે આનો સમયગાળો કેટલો હોય છે? તો આપણે આગળનું યાદ કરતા જઈએ તો દીર્ઘકાલીન 10 થી 15 વર્ષ માટે, ત્યાર પછી મોસમી 1 વર્ષ માટે, અને ત્યાર પછી હવે આપણો ચક્રિય। તો ચક્રિય વધઘટનો સમયગાળો છે 2 થી 10 વર્ષ માટેનો। હવે તેના પર શું જોવા મળે છે? તો કે તેજી મંદીની અસરો વધુ જોવા મળે છે। કઈ રીતે? તો કે જે તેજી હોય, એક વખત તેજી આવે ત્યાર પછી મંદી આવે, ફરી તેજી આવે, ફરી મંદી આવે, આવા ઘટકોની અસરને લીધે આ પ્રકારનું શું જોવા મળે છે? વધઘટ જોવા મળે છે, અને જે આપણી સામાયિક શ્રેણી પર અસર કરે છે। તો સામાયિક શ્રેણીના આ ઘટકને સેના વડે દર્શાવવામાં આવે છે? તો કે સીટી વડે દર્શાવાય છે, કેપિટલ સી નીચે ટી, કે સીટી વડે દર્શાવવામાં આવે છે। અહીંયા પણ એક માર્ક્સનો એસક્યુ પૂછાઈ શકે, એમસીક્યુ પૂછાઈ શકે, અથવા બે ગુણમાં ટોટલ ચક્રિય ઘટકની ટૂંક નોંધ પૂછાઈ શકે। ત્યાર પછી છે યાદચ્છિક ઘટક કે અનિયમિત ઘટક। તો સામાયિક શ્રેણીના ચલની અલ્પકાલીન ઘટકોમાં મોસમી અને ચક્રિય ઘટક હોય એના સિવાયના ઘટક, જો અહીંયા એક બાબત ધ્યાન આપજો, સામાયિક શ્રેણીના જે અલ્પકાલીન ઘટકો છે, અલ્પકાલીન ઘટકો આપણે કેટલા જોયા? 3 ઘટક આવશે, મોસમી, ચક્રિય અને યાદચ્છિક। તો આમાં મોસમી અને ચક્રિય ઘટક હોય એ સિવાયના જે નિયમિત ઘટકો છે, એ નિયમિત ઘટક છે, એ સિવાયનું જે અનિયમિત અસર જોવા મળે છે તેને આપણે શું કહીએ છીએ? યાદચ્છિક કે અનિયમિત ઘટક કહીએ છીએ। મોસમી અને ચક્રિય બે નિયમિત ઘટક છે, એના સિવાયની જો અલ્પકાલીન કોઈ ઘટકની અસર જોવા મળે તો તેને શું કહેવાય છે? યાદચ્છિક કે અનિયમિત ઘટક। સમયગાળો જોઈએ તો સમયગાળો અહીંયા કોઈ નિશ્ચિત હોતો નથી, એટલે આકસ્મિક હોય અથવા તો અનિશ્ચિત હોય છે, એનો સમયગાળો કોઈ આકસ્મિક અથવા અનિશ્ચિત, કોઈ નિશ્ચિત હોતો નથી। તો મુખ્યત્વે ક્યારે ક્યારે આ પ્રકારની અસરો જોવા મળે? તો કે ભૂકંપ અથવા પૂર જેવી કુદરતી, અને હડતાળ, યુદ્ધ કે રાજકીય ઉથલપાથલ જેવી માનવ સર્જિત સમસ્યાઓને લીધે આ પ્રકારનો ફેરફાર જોવા મળે છે। ખાસ કરીને જ્યારે ભૂકંપ આવે, પૂર આવે, ત્યારે એવી જે કુદરતી આફતો આવી જાય, અથવા તો હડતાળ પડે, યુદ્ધ થાય, અથવા તો રાજકીય ઉથલપાથલ જેમાં આપણે ચૂંટણીનો સમાવેશ કરી શકીએ, તો એના કારણે આપણે શું જોવા મળે છે? તો આવી અનિયમિત અથવા યાદચ્છિક ઘટકની અસર જોવા મળે છે, જેને આપણે સંકેતમાં સેના વડે દર્શાવી શકીએ? તો કેપિટલ આરટી વડે દર્શાવી શકીએ। તો સામાયિક શ્રેણીના જે આ ઘટકો છે એનું ચોથું ઘટક યાદચ્છિક ઘટક, એ પણ એક માર્ક્સના એસક્યુમાં પૂછાઈ શકે, અથવા એમસીક્યુમાં કોઈ પ્રશ્ન આવી શકે, અથવા તો આ બે ગુણની ટૂંક નોંધ પણ પૂછાઈ શકે। અને આ ચારે ચાર ઘટકોને આધારે આપણે સામાયિક શ્રેણીનું મોડેલ બને છે। તો સામાયિક શ્રેણીનું તમને મોડેલ કે, તો સામાયિક શ્રેણીનું મોડેલ શું આવશે? તો કે YT બરાબર ST પ્લસ CT પ્લસ RT પ્લસ TT। યાદ રાખજો, YT બરાબર ST પ્લસ CT પ્લસ RT પ્લસ TT। હવે એક બાબત હું તમને અહીંયા કહી દઉં કે અહીંયા તમને કોઈ પણ ચાર બાબતો આપેલી હોય તો તમે પાંચમી મેળવી શકો છો। એટલે દાખલા તરીકે YT આપણે મેળવવું હોય તો આ ચારે ચારને ઘટકો આપેલા હોય કિંમતો, તો આપણે પાંચમું મેળવી શકીએ છીએ। અથવા અહીંયા કોઈ પણ તમને એવો પ્રશ્ન પણ પૂછે કે અલ્પકાલીન ઘટક આટલા છે અને કુલ સામાયિક શ્રેણી આટલી છે તો દીર્ઘકાલીન મેળવો, તો કુલ સામાયિક શ્રેણીમાંથી અલ્પકાલીન ઘટકો બાદ કરી દઈએ તો તમને દીર્ઘકાલીન ઘટક મળે છે। એની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો YT એટલે સામાયિક શ્રેણીનો ચલ,
YT આપણા સામયિક શ્રેણીનો શું આપેલો છે ચલ ત્યાર પછી ST ST એટલે આપણો મોસમી ઘટક CT એટલે આપણો ચક્રીય ઘટક અને RT એટલે આપણો યાદચ્છિક ઘટક આ ત્રણે ત્રણ ઘટકો કેવા છે તો કે અલ્પકાલીન ઘટક અલ્પકાલીન એટલે ટૂંકા ગાળાના ઘટકો તો તમને એવું કહેવામાં આવે કે અલ્પકાલીન ઘટકોનો ફેરફાર આટલા પ્રમાણમાં છે તો આ ત્રણે ત્રણને આપણે સમજવાનો થશે ત્યાર પછી TT TT એટલે દીર્ઘકાલીન ઘટક કે વલણ દીર્ઘકાલીન ઘટક કે વલણ કે જે લાંબા ગાળાનો ફેરફાર છે તો આપણે જેમ આગળ જોયું એમ કે પાંચમાંથી કોઈ પણ ચાર આપી દે તો તમને પાંચમું મળી શકે છે કોઈ પણ ચારની કિંમત આપેલી હોય તો પાંચમાની કિંમત આપણે મેળવી શકીએ છીએ ત્યાર પછી સામયિક શ્રેણીના વલણ માપવાની રીતો એટલે આપણે સામયિક શ્રેણીની જે ગણતરી કરવાની છે એમાં જે અનુમાન મેળવવાના છે એની કુલ કેટલી રીતો છે તો કુલ રીત એની આપેલી છે ત્રણ કુલ કેટલી રીત આપેલી છે ત્રણ જેમાં પહેલી રીત છે આપણી આલેખની રીત સેના પર કરવામાં આવે છે તો આલેખ પત્ર પર આલેખની રીત સેના પર થશે આલેખ પત્ર પર બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત આ ન્યૂનતમ વર્ગોની રીત આપણે ચેપ્ટર નંબર 3 માં ભણ્યા હતા કે નિયત સંબંધ જેવી હોય છે આ નિયત સંબંધ જેવી રીતને ન્યૂનતમ વર્ગોની રીત કહે છે ત્રીજી રીત છે ચલિત સરેરાશની રીત ચલિત સરેરાશની રીત એટલે સરેરાશ પર આધારિત હોય છે તો ખાસ તો અહીંયા જે પ્રશ્ન પૂછાઈ શકે છે અથવા તો બે ગુણ અથવા એક ગુણમાં પૂછાય એક તો સામયિક શ્રેણીનું મોડેલ વધારે અને સામયિક શ્રેણીની કુલ રીતો કેટલી છે ત્યાર પછી ટૂંક નોંધમાં પૂછાય તો અહીંયાથી કોઈ પણ ચક્રીય ઘટક યાદચ્છિક ઘટક પૂછાઈ શકે બીજું ખાસ તમને એ કહેવાનું કે અહીંયા બે ગુણનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એમાં તફાવત પણ પૂછાઈ શકે કેવો તફાવત હોય તો કે મોસમી ઘટક અને ચક્રીય ઘટક વચ્ચેનો તફાવત જણાવો અથવા તો મોસમી ઘટક અને યાદચ્છિક ઘટક વચ્ચેનો તફાવત જણાવો તો અહીંયા આપણે જે મુદ્દાઓ લેખા છે એ બધા મુદ્દાઓ એમાં સાંકળી શકાય છે કઈ રીતે તો એક તો એનો અર્થ આપી શકાય કે કયા ઘટકને કયા આધારે કહી શકાય બીજું એનો સમયગાળાનો એક મુદ્દો બની શકે અને ત્રીજું કે એનાથી કેવા પ્રકારના ફેરફાર થાય છે એ મળી શકે અને ચોથો મુદ્દો આપણો એની સંજ્ઞા માટે બની શકે તો આપણે આ સામયિક શ્રેણીના જે વ્યાખ્યાઓ અને થિયરી હતી એ પૂરું કર્યું આગળના વિડીયો ભાગમાં આપણે સામયિક શ્રેણીની અલગ અલગ રીતો વિશે વાત કરીશું કે આલેખની રીત કઈ રીતે આવશે ત્યાર પછી ન્યૂનતમ વર્ગોની રીત કઈ રીતે આવશે અને ત્યાર પછી ચલિત સરેરાશની રીત કઈ રીતે આવશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો